ગુજરાતી પર્યાવરણ, તેમાં આપણે મૂળ અક્ષરોનો પરિચય આગળના વિડીયોમાં તમે ભ ય ફ ધ વિશે મેળવી ગયા. તો હવે પુનરાવર્તન બાર હતું અને હવે છે પુનરાવર્તન તેર. શું છે પુનરાવર્તન તેરમાં આપણે ફરીથી મૂળ અક્ષરોનો પરિચય મેળવવાનો છે. તેમાં આપણે આજે કયા અક્ષરો શીખવાના છે જુઓ, તો કે છે જ
સાથે થ કર્મસ્થાન થ સાથે થ છે તો આપણે થ ઓળખીને શું કરવાનું છે જોડવાનું છે થને ચાલો અહીંયા છે થ બીજો થ ક્યાં છે અહીંયા છે ને ચોથો થ અહીંયા તો આ રીતે તમારે તેની સાથે થ થર્મોસના થ સાથે થ મૂળાક્ષરને જોડીને જોડવાનો હતો ચાલો આટલા જોડતા હવે છે ઘડિયાનો થ શું છે ઘડિયાનો ઘડિયો છે તમને અહીંયા આપેલું છે અને ઈ ઘડિયામાં તમારે જો કયા કયા મૂળાક્ષર લખેલા છે ઠ ગ મ આ શું છે આ રીતે આમ તમને ઘડિયો આપેલો છે અને એની અંદર આ તમને લખીને આપ્યા છે પછી ફ્રૂટ દોરીને આપ્યું છે તમને જો અને એની અંદર તમને અહીંયા થ ખ પછી જ અને ઠ ચલો હવે ઠ ઠડિયાના ઠ સિવાયનો જે મૂળાક્ષર હોય તેની ઉપર શું કરવાનું છે તમારે આ રીતે આડી લીટી શું કરવાની છે આડી લીટી કરવાની છે ચલો તો મ છે એ ઠ સિવાયનો મૂળાક્ષર છે એટલે શું કરવાની તેની ઉપર આડી લીટી ગ છે ઠ સિવાયનો મૂળાક્ષર એટલે તેની ઉપર આડી લીટી ઠ સિવાયના જે મૂળાક્ષર હોય તેની ઉપર શું કરવાની આડી લીટી કરવાની છે આ જ છે તો જ ની ઉપર આડી લીટી ખ ઉપર આડી લીટી મૂળાક્ષર કેમ કે આ ઠડિયાનો ઠ છે આ ઠડિયાનો ઠ અને આ ઠડિયાનો ઠ છે આપણે ત્રણ ઉપર નક્કી કરી ચલો હવે છે આગળ ઢગલો શું લખ્યું છે ઢગલો તમને અહીંયા તમારે એમાં ખાલી રંગ ભરવાના છે ચલો તમને વાક્ય આપેલા છે
હવે તમને કીધું છે કે તમને થોડા શું કીધા છે, અનુસ્વાર એટલે કે ઉપર મીંડું મૂકવાથી અર્થ બદલાય છે તેવા તમને શબ્દ આપ્યા છે. જુઓ પહેલું આપ્યું છે કંદ, શું આપ્યું છે કંદ, પણ તમે જો કદ શું છે કદ, હવે તેની ઉપર અનુસ્વાર, અનુસ્વાર એટલે કે બિંદુ, શું થાય ઉપર બિંદુ મૂકવાથી તેનો શબ્દ આખા શબ્દનો અર્થ બદલી જાય છે. જો કદ છે તો તેની ઉપર બિંદુ એટલે કે અનુસ્વાર મૂકો, કદમાંથી શું થઈ જાય કંડ. પછી છે નદી, નદીમાં ન ઉપર બિંદુ મૂકો તો શું થઈ જાય બોલવામાં નંદી. પછી છે સ, તો સ ઉપર બિંદુ મૂકવાથી સંત થઈ જાય. અનુસ્વાર એટલે કે બિંદુ મૂકવાથી તમારે સમજવાનું છે અર્થ બદલી જાય છે. પછી છે રગ, રગ આપણે રગ શબ્દ આવે છે અને ઉપર બિંદુ મૂકો એટલે શું થઈ જાય રંગ, તો અર્થ બદલી ગયો. છે હવે છે ચિંતા, ચિંતા હવે ચ ઉપર બિંદુ મૂકો તો શું થઈ જાય ચિંતા. તો તમારે વાંચવાના છે અને સમજવાના છે ખાલી. પછી છે જગ, જગ ઉપર બિંદુ મૂકો અનુસ્વાર તો જંગ થઈ જાય. પછી છે વદન, વ ઉપર બિંદુ મૂકો તો વંદન શું થઈ જાય વદન માંથી વંદન. પછી છે ટક, તો ટ ઉપર બિંદુ મૂકવાથી ટંક. ચલો તો આ રીતે શું થાય છે અનુસ્વાર બિંદુ મૂકવાથી અર્થ બદલી જાય છે. પ્રશ્ન જવાબ પણ આપણે ફરીથી તેનું પુનરાવર્તન કર્યું છે.